ગુજની જીકે જનરલ હોસ્પિટલમાંથી ફરાર થયેલા ગુજસી ટોકના કુખ્યાત ગુંડા એવા નિખિલ દોંગા અને તેના સાગરિતોને પોલીસે ઉત્તરાખંડના નૈનીતાલમાંથી ઝડપી પાડ્યા હતા। પશ્ચિમ કચ્છ પોલીસ અને રાજકોટ રૂરલ પોલીસની જુદી જુદી ટીમોએ સરાહનીય કામગીરી કરી કુખ્યાત ગુંડાને ઝડપી પાડ્યા બાદ આજે કચ્છ બોર્ડર રેન્જના આઈજીપી જેઆર મોથલિયા તેમજ રાજકોટ રેન્જના આઈજીપી સંદીપસિંઘે પ્રેસ કોન્ફરન્સ યોજીને માહિતી આપી હતી। કચ્છ બોર્ડર રેન્જ આઈજી જેઆર મોથલિયાએ જણાવ્યું કે નિખિલ દોંગા ભુજની જીકે જનરલ હોસ્પિટલમાંથી નાસી ગયા બાદ સમગ્ર રાજ્યમાં નાકાબંધી કરાઈ હતી। આરોપી મૂળ રાજકોટ ગ્રામ્ય પોલીસનો હોવાથી રાજકોટ ગ્રામ્ય પોલીસને પણ એલર્ટ કરી દેવાઈ હતી। પશ્ચિમ કચ્છ એસપી સૌરભસિંઘની સૂચનાથી એલસીબી એસઓજીની જુદી જુદી ટીમો બનાવાઈ હતી। રાજકોટ ગ્રામ્ય એલસીબી સહિતની પણ ટીમો બનાવીને પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં આરોપી ઉત્તરાખંડના નૈનીતાલમાં હોવાનું જણાઈ આવતા પોલીસે તાત્કાલિક નૈનીતાલ ધસી જઈને આરોપીઓને દબોચી લીધા હતા। રાજકોટ રેન્જના આઈજીપી સંદીપસિંઘે કહ્યું હતું કે નિખિલ દોંગા અને તેમની ગેંગના શખ્સો ઓર્ગેનાઇઝડ ક્રાઇમ આચરવામાં માહેર છે। દોંગાના ગુનાહિત ઇતિહાસ અંગે વાત કરતા તેમણે કહ્યું હતું કે 2013 થી હત્યાના ગુનામાં ધકેલાયો હતો। 224-225 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો, પછી એમાં જે આપણે આગળ પુરાવાઓ મળ્યા એના ઉપરથી આઈપીસીની કલમ 221 અને 120B અને પ્રિઝન એક્ટની કલમોનો ઉમેરા કરવામાં આવ્યો। શરૂઆતમાંથી જ આપણે બે પોલીસ ઓફિસર્સને એમાં અરેસ્ટ કરવામાં આવ્યો, જેમાં પીએસઆઈ અને એક કોન્સ્ટેબલ એને પહેલાં શરૂઆતમાં અરેસ્ટ કરવામાં આવ્યો, પછી બીજા પીએસઆઈ ક્યુઆરટી પીએસઆઈની પણ એમાં સંડોવણી બહાર આવી અને એક એએસઆઈની તો એને પણ અરેસ્ટ કરવામાં આવ્યો। ટોટલ 4 આરોપી પોલીસ જે સ્ટાફ હતા એને અરેસ્ટ કર્યા પછી આગળ આપણે જે રીતે આઈજી સાહેબે અને ડીઆઈજી સાહેબે કીધું, આપણી ટીમો બનાવીને બહાર મોકલીને નૈનીતાલમાંથી મુખ્ય આરોપીને એના સાગરિકો સાથે ટ્રેસ કરવામાં આવ્યું અને આ ચારોને પણ ગઈકાલે લાવીને એની પૂછપરછ કરીને કોવિડ ટેસ્ટ કરાવીને આજે સવારે અરેસ્ટ કરવામાં આવ્યું છે। અને ગઈકાલે પણ એમના જે અગાઉ મદદ કરનાર બે આરોપીઓ એમને ગઈકાલે નાઇટમાં અરેસ્ટ કરવામાં આવ્યો છે। એમ ટોટલ 10 આરોપીઓને અત્યાર સુધી આપણે અરેસ્ટ કર્યા છે। બાકી આરોપીઓ જે એમાં સામેલ છે, જેની એમાં ઇન્વોલ્વમેન્ટ છે, એની પણ તપાસ અત્યારે ચાલુ છે। આવતા દિવસોમાં એના ઉપર પણ કાર્યવાહી થશે અને તપાસ અત્યારે ડીવાયસપી કક્ષાના અધિકારીને સોંપી દેવામાં આવી છે અને ગંભીરતા જોઈને આમાં જે ફેક આધાર કાર્ડ મળ્યો છે મુખ્ય આરોપી પાસેથી એના માટે ફોર્જરીની કલમોનું ઉમેરો પણ એમાં કરવામાં આવશે। એમાં એક ખાસ બાબત એ પણ ધ્યાને આવી હતી કે જે દિવસે એ ભાગ્યો આરોપી પોલીસ જાપ્તામાંથી, તો જાપ્તાના જે સ્ટાફ હતા એમને જ્યુસમાં કાંઈક ચીજ વસ્તુ નીમની ગોળીઓ મેળવીને પણ એને આપવામાં આવી હતી જ્યુસમાં, એ પણ મુખ્ય આરોપીના સ્ટેટમેન્ટમાં ખુલ્યું છે। તો આઈપીસીની કલમ 328 પણ એમાં ઉમેરો કરવામાં આવશે અને આગળ જે તપાસ છે ડીવાયસપી કરશે અને એમાં તટસ્થ તપાસ થશે, જે પણ એમાં ઇન્વોલ્વ છે એના તમામ વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવશે। ડૉક્ટર્સના રેકોર્ડમાં 29 તારીખે એમની બાયોપ્સીનું લખ્યું છે કે બાયોપ્સી થવાની હતી, એ રીતે એમાં લખ્યું છે। એમાં ડૉક્ટરના કાગળોમાં છે કે એના જે મોઢામાં કેન્સરનું જે છે એ ઉલ્લેખ કરેલું છે, બટ આપણે એનું વેરીફાય કરી રહ્યા છીએ। ડૉક્ટર્સની પણ આપણે પૂછપરછમાં કરવામાં આવશે કે એનું જે મેડિકલ રીઝન્સ ગ્રાઉન્ડ લખેલું છે એ ખરેખર જે છે કેટલું ગંભીર હતો એ આપણે તપાસ કરી રહ્યા છીએ। પ્રાથમિક અત્યારે જે પૂછપરછ કરી છે એમાં આપણે આગળનું એનું જે પ્લાનિંગ છે શું હતું આપણે અત્યારે પૂછપરછ ચાલી છે। એક્ચ્યુઅલી સવારે એમને અરેસ્ટ કર્યા છે બધાને, હવે એમને અરેસ્ટ કરીને આજે કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ માંગવામાં આવશે। રિમાન્ડ દરમિયાનની પૂછપરછમાં વધુ વિગતો જે છે બહાર આવશે। અત્યાર સુધી કોઈ આપણે એવી બાબત નથી ધ્યાને આવી છે, બટ એઝ આઈ સેડ કે મુખ્ય આરોપી હવે આપણા કબજામાં આવ્યો છે, હવે એમની પૂછપરછમાં એમની ડિટેલ ઇન્ટેરોગેશન અને ઇન્વેસ્ટિગેશનમાં આગળ આપણે ખબર પડશે
કે બીજા કોણ કોણ એમાં ઇન્વોલ્વ હતા. હલો રેડી રોલ 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 નમસ્કાર. આજની પ્રેસ કોન્ફરન્સમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. પ્રેસ કોન્ફરન્સમાં મારી સાથે રાજકોટ રેન્જના ડીઆઈજી સંદીપસિંહજી અને પશ્ચિમ કચ્છ ભુજના એસપી સૌરભસિંહ છે. આપ જાણો છો એ પ્રમાણે સૌરાષ્ટ્રમાં વિવિધ પ્રકારના ગુનાઓ આચરતા, ગંભીર પ્રકારના ગુનાઓ આચરતા, ખાસ કરીને ખૂન, ખૂનની કોશિશ, ખંડણી ઉઘરાવવી, પ્રોપર્ટી પચાવી પાડવી, પ્રોપર્ટીને નુકસાન કરવું, વિવિધ પ્રકારના ગુનાઓનો અંજામ આપનાર આરોપીને ગુસ્સી કોર્ટ હેઠળ ધરપકડ કરવામાં આવેલી. શરૂઆતમાં એ ગોંડલ સબજેલ ખાતે હતા. ગોંડલ સબજેલ ખાતે પણ જેલ દરમિયાન ઘણા વિવિધ પ્રકારના ગુનાઓ આચરવામાં આવેલા છે. જ્યારે ગોંડલ જેલમાં હતા ત્યારે જેલ સત્તાવાળા વિરુદ્ધ એવા પ્રકારનું ષડયંત્ર રચેલું કે જેલ અધિકારી ગુનાની અંદર ફિટ થઈ જાય એવા આશયથી એ પેરોલ રજા ઉપર ગયેલા. પેરોલ રજા ઉપર ગયા ત્યારે જેલ બહારથી ટેનિસ બોલમાં ઝેરી દવા મોકલી અને જેલની અંદર રહેલા કેદી સાગર નામના વ્યક્તિને પીવડાવી અને એ દરમિયાન કેદીનું મૃત્યુ થયેલું. એ પછી પણ આ જે મુખ્ય આરોપી છે નિકુંજ ડોંગા, જે નિખિલ ઉર્ફે નિકુંજ જે ડોંગા આરોપી છે, એ અનેક ગુનાઓમાં સંડોવાયેલો છે, જુદા જુદા પ્રકારના ગુનાઓ આચરતો રહે છે. છેલ્લે એને સાબરમતી જેલથી એના વિરુદ્ધ રાજકોટ પોલીસ દ્વારા ગુસ્સી ટોક હેઠળ ગુનો દાખલ કરેલો. એ નિખિલ ઉર્ફે નિકુંજ ડોંગા વિરુદ્ધ અને એના સાગરીતો સાથે રાખીને વિવિધ પ્રકારના ગુના આચરવાની ટેવાલા છે. ગુસ્સી ટોકનો ગુનો દાખલ કરતા નિખિલ ડોંગાને અમદાવાદથી પલારા જેલ ખાતે શિફ્ટ કરવામાં આવેલા. અહીં પણ અહીંયા આવીને એમના સાગરીતો સાથે જેલમાંથી ભાગી જવા માટેનું એક ગુનાહિત કૃત્ય આદરવા માટેના પ્રયત્નો કરેલા. બહારથી માણસો બોલાવીને જેલમાંથી કેવી રીતે ભાગી જવું એનો એક પ્રયાસ એમણે કરેલો, પ્રયત્ન કરેલો અને એના પરિણામ સ્વરૂપે પોતાને મોઢામાં કેન્સર થયેલું છે એવા પ્રકારની જેલ સત્તાવાળા પાસે રજૂઆત કરી. જેલ સત્તાવાળાએ મેડિકલ જનરલ હોસ્પિટલમાં એમને બહારના કેદી તરીકે જરૂરી પોલીસ જપ્તા હેઠળ દાખલ કરવામાં આવેલા અને સારવાર દરમિયાન બહારના વ્યક્તિઓ સાથે એના સાગરીતો સાથે પ્લાનિંગ કરી અને જેલમાંથી ભાગી જવા માટેનું એમને તરકટ રચવેલું, જેના પરિણામે 29 તારીખે જેલમાંથી પેલી 29 તારીખે આશરે 1:15ની આસપાસ આ આરોપી એના સાગરીતોને બોલાવીને દવાખાનામાંથી ફરાર થયેલા 1:15ની આસપાસ. એના પછી પોલીસને ખબર પડી એટલે પોલીસે સમગ્ર રાજ્યમાં નાકાબંધી કરવામાં આવેલી. પરંતુ પોલીસને ભાગી ગયેલાની વિગત થોડી મોડી પ્રાપ્ત થતાં આરોપી ગુજરાતની બહાર નીકળી ગયેલા. ત્યારબાદ ગુનાની ગંભીરતા ધ્યાનમાં રાખીને અને આ આરોપી જેલમાંથી ભાગી ગયા પછી પણ ગંભીર પ્રકારના ગુનાઓ આચરે એવી પૂરેપૂરી દહેશત જણાતા અને એની ગંભીરતા સમજીને શરૂથી જ, કારણ કે આરોપી રાજકોટ જિલ્લાના છે એટલે રાજકોટ ગ્રામ્ય પોલીસ સાથે પશ્ચિમ કચ્છના એસપીશ્રીએ લાઇઝનિંગ રાખેલું અને આ ભાગેલા આરોપીઓને પકડવા માટે જુદી જુદી રાજકોટ ગ્રામ્ય એલસીબી અને કચ્છ એલસીબીએ ટીમો બનાવવામાં આવેલી, તપાસ ચાલતી હતી. દરમિયાન ટેકનિકલ સર્વેલન્સ હ્યુમન રિસોર્સિસના આધાર ઉપર એક જે મુખ્ય આરોપી છે નિખિલ ઉર્ફે નિકુંજ ડોંગા એ નૈનીતાલ ખાતે હોવાની હકીકત પ્રાપ્ત થતાં એક પણ પલનો વિચાર કર્યા વગર બંને જિલ્લાની ટીમો તાત્કાલિક નૈનીતાલ જવા માટે રવાના થઈ.
नैनीताल खाते सर्च करवामां आव्युं। सर्च कर्या पछी आ मुख्य आरोपी छे ए मुख्य आरोपी पकड़ी पाड़वामां आव्यो छे। एमां मेइनली राजकोट ग्राम्यना एलसीबी पीआई झाला गोहिल पश्चिम कच्छना एलसीबी इंचार्ज पीआई राणा एसओजी पीआई झाला गोहिल बधा साथे मळी एक सारू कोऑर्डिनेशन्स करी अने आरोपी ने त्यांथी नैनीतालथी पकड़ी पाड़वामां आव्या छे। अहींया भूज खाते लावामां आव्या छे अने विधिसर रीते आ आरोपी मुख्य आरोपी निखिल અને એના સાગરીતોની ધરપકડ કરવામાં આવી છે અને આગળની તપાસ ચાલુ છે। આરોપી બાબતમાં ઘણા બધા ગુનાઓ દાખલ થયેલા છે। ભૂતકાળમાં એમને જેલમાં રહીને પણ એમના સાગરીતો સાથે ગુના કરેલા છે અને ગુસ્સી ટોકના ગુનામાં એમને ધરપકડ કરવામાં આવેલા છે રાજકોટ જેલ રાજકોટ ગોંડલ પોલીસ દ્વારા। હવે આ બાબતની ગુનેગાર અંગેની ડિટેલ જે ઇન્ફોર્મેશન છે આપણી પ્રેસ કોન્ફરન્સમાં ડીઆઈજી રાજકોટ રેન્જના સંદીપસિંહ સિંહ આપને વિગતવાર માહિતી આપશે। એમાં